નમસ્કાર મિત્રો આ આપણે વાત ફેઝ ઇન્ડક્શન મોટરની ઓકે ફેઝ ઇન્ડક્શન મોટર હવે ખાલી મોટરની જો વાત કરવામાં આવે તો મોટર એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે આપીએ અને મને કંઈક મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર રૂપાંતરિત કરી અને આપે તો એ મશીનના આપણે મોટર કહીએ એટલે આપણી પાસે મેઇનલી બે મશીન છે જે રોટેટિંગ મશીન છે તો એમાંથી એક છે જનરેટર અને બીજું મોટર જનરેટર છે તો એ આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીને આપે છે જો આપણે મિકેનિકલ એનર્જી આપીએ તો ઓકે જ્યારે મોટર છે આપણે ઇલેક્ટ્રિક એનર્જી એને આપશું તો એ મિકેનિકલ એનર્જી કન્વર્ઝન કરીને આપશે તો એટલા માટે એનું નામ મોટર છે ઓકે અને થ્રી ફેઝ મોટર છે એટલે કે એમાં ત્રણ ફેઝ હશે એટલા માટે એનું નામ થ્રી ફેઝ મોટર છે હવે ઇન્ડક્શનના પ્રિન્સિપલ પર એ કામ કરે છે એના સિદ્ધાંત પર કાર્ય કરે છે એટલા માટે એનું નામ ફેઝ ઇન્ડક્શન મોટર છે આ વિડિયોમાં આપણે વાત એના વાત કરીએ તો ટાઈપ્સ ઓફ ટાઈપ્સ એન્ડ કન્સ્ટ્રકશન ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર જોઈશું એટલે કે એનું એના ટાઈપ કયા કયા છે એનું કન્સ્ટ્રક્શન શું છે જોશું ત્યાર પછી એની કમ્પેરિઝન આપણે જોશું ત્યાર પછી એનું વર્કિંગ છે જોશું આપણે એ કઈ રીતે કાર્ય કરે છે એના ટર્મ્સ છે થોડાક સ્પીડને રિલેટેડના એના ટર્મ્સ છે જોશું સ્ટાર્ટરની જરૂરિયાત છે શું છે એ જોશું અને ત્યારબાદ એની એપ્લિકેશન એટલે કે એના યુઝિઝ ક્યાં છે એ આપણે જોશું તો સૌ પ્રથમ વાત કરીએ આપણે ટાઈપ્સ ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઓકે એના બે ટાઈપ છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરના જોઈએ તો એના બે ટાઈપ છે એક તો સ્કવિરલ કેજ ઇન્ડક્શન મોટર છે અને બીજું સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર છે ઓકે એના ટાઈપ્સ જોઈએ તો આપણે એક તો સ્કવિરલ કેજ ઇન્ડક્શન મોટર અને બીજું સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર અથવા તો એને બીજા શબ્દોમાં કેવું હોય તો ફેઝ વાઉન મોટર કહેવામાં આવે છે બરાબર એટલે કે એમાં ફેઝ વાઉન કરેલા હોય છે જ્યારે આપણે આગળ જોઈશું ત્યારે હું તમને એમની વાત કરીશ ઓકે આગળ જોઈએ આપણે ટાઈપની વાત કરી તો ટાઈપની અંદર શું છે તો કે એક તો સ્કવિરલ કેજ છે અને બીજું સ્લીપરિંગ છે આ બંને મોટરના ટાઇપ છે હવે કન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવે અથવા તો એનું બંધારણ કેવું છે મોટરનું એક સ્ટેટર છે હવે તમને વાત આગળના વિડીયોઝમાં કે આપણી પાસે રોટેટિંગ મશીન છે તો એમાં બે પાર્ટ તો છે જ ચાહે ડીસી જનરેટર હોય એસી જનરેટર હોય એટલે કે અલ્ટરનેટર હોય અથવા તો મોટર હોય બરાબર બધાની અંદર બે પાર્ટ તો કોમન છે એક તો સ્ટેટર અને બીજું રોટર આ બે પાર્ટ કોમન છે બધાની અંદર સ્ટેટર ને રોટર તો છે જ ખાલી એમની પોઝિશન અલગ અલગ છે અને એના થોડાક ફંક્શન અલગ છે જો આપણે સપ્લાય આપશું તો મને મિકેનિકલ એનર્જી આપશે જો આપણે મિકેનિકલ એનર્જી આપશું તો મને ઇલેક્ટ્રિક એનર્જી આપશે પણ બધાની અંદર રોટર અને સ્ટેટર આ બે વસ્તુ કોમન છે ઓકે તો અહીંયા સ્ટેટર છે એ ફિલ્ડ છે અને રોટર છે આર્મેચર છે જ્યારે એસી જનરેટરની અંદર અથવા તો ઓલ્ટરનેટર ની અંદર શું હતું સ્ટેટર હતું એ આર્મેચર હતું અને રોટર હતું એ ફિલ્ડ હતું પણ અહીંયા શું છે સ્ટેટર છે ફિલ્ડ છે એટલે કે મારા પોલ છે એમાં ફ્લક્સ પ્રોડ્યુસ થશે એ સ્ટેટર છે જ્યારે રોટર છે આર્મેચર છે અથવા તો અહીંયા વાઇન્ડિંગ કંઈક કરેલું હશે અથવા તો કંઈ બહાર રાખેલા હશે કે જે કંઈ હશે તે એ શું છે મારું રોટર છે એટલે સ્ટેટર અને રોટર અથવા તો બીજા શબ્દમાં કહીએ તો ઇન્ડક્શન મોટરની અંદર શું હોય તો કે સ્ટેટર ફિલ્ડ હોય અને રોટર હોય એ આર્મેચર હોય અથવા તો ફિલ્ડ એઝ અ સ્ટેટર હોય અને આર્મેચર એઝ અ રોટર હોય આ રીતે નું કન્સ્ટ્રક્શન છે તો સ્ટેટર ની અંદર આપણને ખબર છે શું શું હોય એ સ્ટેટર ની અંદર વાત કરવામાં આવે તો સ્ટેટર ની અંદર એક તો યોક હોય છે અથવા તો જેને ફ્રેમ કહેવામાં આવે છે ફ્રેમ હોય છે બીજું સ્ટેટર ની કોર હોય છે ત્રીજું સ્ટેટર વાઇન્ડિંગ હોય છે ચોથું ટર્મિનલ બોક્સ કે જ્યાં આપણે સપ્લાય આપવાનો હોય છે ઇન્ડક્શન મોટર છે મોટર છે એટલે આપણે ઇલેક્ટ્રિક સપ્લાય આપશું અને આપણને મિકેનિકલ એનર્જી આપશે એટલા માટે મોટર છે તો યોગની વાત કરવામાં આવે તો એ જે બહારની પેરી ફરી છે અને આ જે આપણી મોટરને અથવા તો મશીનને પ્રોટેક્શન આપે છે એને આપણે યોગ કહીશું ત્યાર પછી સ્ટેટર છે તો સ્ટેટરની કોર છે સ્ટેટરની કોર એટલે સ્ટેમ્પિંગ કરેલી હોય સ્ટેટરની કોર આપણે વાત થઈ હતી આગળ પણ કોર હોય છે તો એ અહીંયાથી આ જો વાત કરીએ તો આ શું છે આ એની પૂરેપૂરી પેરીફરી છે આ એની ફિન્સ છે ફિન્સ આપણે તમે ઇન્ડકશ કોઈ પણ મોટર જોયું હોય ને તેની ઉપર આવી રીતે ફિન્સ કરેલી હોય એ કુલિંગ માટે રાખવામાં આવે છે બરાબર આ એક હૂક હૂક લગાવેલો છે કે જેનાથી મોટરને ઉંચકી શકાય અને એનું ફાઉન્ડેશન કરેલું છે બરાબર આ સ્ટેટર નું વાઇન્ડિંગ છે આ રીતે વાઇન્ડિંગ છે એટલે આ સ્ટેટર છે આની અંદર આપણે રોટરને મૂકવાનું છે અંદર એટલે કે આર્મેચર એટલે આપણું ફિલ્ડ થઈ ગયું આ શું થઈ ગયું આપણું ફિલ્ડ થઈ ગયું બરાબર આ અહીંયા આપણે સપ્લાય આપવાનો છે અહીંયા અને આ ફિલ્ડ તરીકે કામ કરશે અને આ સ્ટેટર ની કોર છે સ્ટેટર ની કોર ઉપર આ વાઇન્ડિંગ વીંટાળેલું છે આ રીતે આપણે સ્ટેટરને સમજી શકીએ હવે રોટરને આપણે એની વચ્ચે મૂકશું બરાબર તો આ રીતે યોક સ્ટેટર ની કોર એના ઉપર વાઇન્ડિંગ અને ટર્મિનલ બોક્સ આ ચાર વસ્તુ આપણી પાસે છે ટર્મિનલ બોક્સ થી આપણે સપ્લાય આપશું આ વાત કરીએ આપણે સ્ટેટર ની પૂરી કરી ઓકે આ સ્ટેટર છે ઓકે હવે જો વાત કરવામાં આવે રોટર ની તો રોટર ના બે ટાઇપ છે સ્ક્વિરલ કેજ રોટર અને સ્લિપ રિંગ રોટર એટલે આપણે હવે જોઈ શકાશે છે આગળની આપણે સ્લાઇડમાં જોઈએ કે આજે આપણે टाइप्स કરવામાં આવેલા હતા ઇન્ડક્શન મોટરના टाइप्स હતા એ શું હતા એ પણ એ જ છે સ્ક્વિરલ કેજ અને સ્લીપ રિંગ અથવા તો ફેઝ વાઉન્ડ જ્યારે રોટરના ટાઇપ પણ છે એ શું છે એ પણ આપણી પાસે સ્ક્વિરલ કેજ છે અને બીજું સ્લીપ રિંગ અથવા તો ફેઝ વાઉન્ડ છે એટલે એનો मीनिंग એવો થયો કે સ્ટેટર બંને જે આપણી મોટર છે બંનેમાં સ્ટેટર सेम જ આવશે એક સરખું આવશે ફરક ક્યાં આવશે રોટરમાં જો સ્ક્વિરલ કેજ રોટર હશે તો એ મોટરનું નામ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર થઈ જશે જો સ્લીપ રિંગ રોટર હશે તો એનું નામ શું થઈ જશે સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર થઈ જશે આ રોટરના પાર્ટ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કયા પ્રકારની મોટર છે બાકી સ્ટેટર બંનેમાં सेम જ આવશે બંનેની અંદર કોર હશે બંનેશન મોટર ઓકે સૌથી પહેલા વાત કરીએ સ્કવીરલ કેજ ઇન્ડકશન મોટરની સ્કિરલ કેજ સ્કિરલ એટલે ખિસ્કોલી તો ખિસ્કોલીનું પાંજરું એટલે સ્કવીરલ કેજ આજે દેખાય છે એ પ્રમાણે

એટલે કોપર બાર છે ઓકે કોપર બાર છે અને આ જે દેખાય છે 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 શું એટલે બીજું આ બધા સાથે જોડવા માટે બંને બાજુ શોર્ટ કરવામાં આવે છે આ બધા સડિયા છે એ બધા શોર્ટ કરવામાં આવે છે એટલે એને રિંગ કહેવામાં આવે છે રિંગ થી આ બધા સળિયાને પેક કરી દેવામાં આવે છે શોર્ટ કરી દેવામાં આવે છે બીજી વાત આ જે કન્ડક્ટર બાર છે થોડાક સ્કીડ હોય છે એટલે કે થોડાક ત્રાંસા હોય છે ત્રાંસા રાખવાનું કારણ એ છે કે જ્યારે સ્ટેટર અને રોટર સ્ટેટર ની અંદર રોટર ફરે ને ત્યારે બ્લોક ન થઈ જાય અથવા તો એ રોટર જે છે એ લોક ન થઈ જાય એટલા માટે થોડાક સળિયા છે એને સ્કીડ રાખવામાં આવે છે અથવા તો આડા રાખવામાં આવે છે બરાબર તો કોપર બાર છે આ સૌથી પહેલા એનું કન્સ્ટ્રક્શન આપણે જોઈએ છીએ એટલે કોપર બાર છે બીજું એન્ડ રિંગ છે બરાબર આ બે વસ્તુ તો થઈ જ ગઈ હવે આને ફેરવવા માટે વચ્ચે શું જોશે તો કે સાફ્ટ જોશે સાફ્ટ બરાબર તો આ સાફ્ટ આપણે વચ્ચે અહીંયા હશે અને સ્મૂથલી રોટર છે એટલે એને સ્મૂથલી રોટેટ પણ કરવું પડશે તો એના માટે શું છે બિયરિંગ રાખવામાં આવે છે અથવા તો એને મૂવ કરવા માટે બેરિંગ હોય છે બરાબર તો આ ચાર વસ્તુ સ્ક્વિરલ કેજની અંદર કન્સ્ટ્રકશનમાં થશે કોપર બાર મટીરિયલ ખબર જ છે આપણે કોપરનું બનાવવામાં આવે છે કારણ કે વાઇન્ડિંગ હંમેશા કોપરનું જ રાખવામાં આવે છે એટલે એન્ડ રિંગ્સ છે કોપરની જ હોય છે અને શોર્ટ કરેલી હોય છે શોર્ટ કરી દેવામાં આવે બંને બાજુથી એટલે આખે આખું આ રોટર થઈ ગયું કરંટ આની અંદર ફરશે બરાબર બહાર નહીં નીકળી શકે ઓકે એટલા માટે જો વાઇન્ડિંગ હોત તો એ આપણે ક્યાંક એને બહાર કાઢવું પડે લેવું પડે બરાબર ઓકે અહીંયા શું થઈ જશે કરંટ અહીંયા અંદર જ થઈ જશે બરાબર એ શોર્ટ બાર છે એટલા માટે તો આ સ્ક્વિરલ કેજ એટલે કે ખિસકોલી ના પાંજરા જેવું રોટર છે એટલા માટેનું નામ છે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અથવા તો સ્ક્વિરલ કેજ રોટર આ પેલો ટાઈપ થયો

આપણે ત્રણ ફેઝ આવી ગયા એટલા માટે એને સ્લીપરિંગ હોય છે ત્યાર પછી શાફ્ટ હોય છે અને મૂવ સ્મૂથલી મૂવ કરવા માટે બેરિંગ હોય છે બરાબર આ પાંચ વસ્તુ આપણી પાસે હોય છે કેમાં સ્લીપરિંગ ટાઈપ અથવા તો સ્લીપરિંગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આની અંદર સ્લીપરિંગનો યુઝ થાય છે કેજ કેજમાં ક્યાંય સ્લીપરિંગનો યુઝ થતો નથી એટલા માટે એને સ્લીપરિંગ રોટર કહેવામાં આવે છે અથવા તો બીજા શબ્દોમાં ફેઝ વાઉન્ડ રોટર ફેઝ વાઉન્ડ કારણ કે ફેઝને વાઉન્ડ કરેલા હોય છે અને વિટાડેલા હોય છે એટલા માટે જ્યારે આમાં ક્યાંય આપણે વિટાડવાની જરૂર પડતી નથી સ્કિરલ કેજમાં ખાલી બાર જ હોય છે સળિયા હોય છે એટલા માટે ઓકે તો તો ટાઈપ ટાઈપ ઇન્ડક્શન મોટર અથવા ફેઝ વાઉન્ડ રોટર બરાબર આના ઉપરથી જ બે ઇન્ડકશન મોટરના ટાઈપ કરવામાં આવેલા છે રોટર પરથી જ સ્ટેટર બંનેનું સેમ છે રોટર પરથી જ ટાઈપ કરેલા છે કા તો સ્કવીરલ કેજ મોટર અથવા તો સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર ડન અને આ બંને રોટરનું કન્સ્ટ્રક્શન જ્યારે કન્સ્ટ્રક્શન પૂછાય સ્ટેટર અને રોટર બંનેનું કન્સ્ટ્રક્શન ડ્રો કરવાનું છે લખવાનું છે બરાબર પણ એવું કે કે કન્સ્ટ્રકશન કોઈ પણ ઇન્ડકશન મોટરના નામ લખો ને કોઈ પણ એક કન્સ્ટ્રક્શન સમજાવો બરાબર ત્યારે સ્ટેટર તો બંનેમાં કોમન આવશે પછી જો સ્કવેરલ કેજ હોય તો સ્કવેરલ કેજ માટે તમારે આ રોટર ડ્રો કરીને સમજાવવાનું એના મટિરિયલ લખવાનું એના નામ લખવાના કઈ કયા કયા પાર્ટ છે અને જો તમે સ્લિપરિંગ ઇન્ડક્શન મોટર વિશે લખતા હો તો તમારે સ્ટેટર તો લખવાનું એની ચાર વસ્તુ તો લખવાની જ છે સ્ટેટર કોર છે સ્ટેટર વાઇન્ડિંગ છે યોક છે એ બધું લખવાનું જ છે પણ રોટર ટાઈમે તમારે શું કરવાનું છે આ વસ્તુ બધી લખવાની થશે અને આ ડ્રો કરવાનું થશે બરાબર ઓકે આગળ તો હવે આપણી થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર દેખાય છે કેવી અથવા કેવી હોય છે તો કે આપણી પાસે એક સ્ટેટર તો હોય જ છે એના પર યોક હોય છે એના પર ટર્મિનલ બોક્સ હોય છે વાયરિંગનું કવર હોય છે એન્ડ જે બાજુથી પેક કરવામાં આવે છે એ વસ્તુ હોય છે આ બાજુથી પેક કરવાનું હોય છે વચ્ચે રોટર આવી જાય છે આ જે રોટર આ જો સ્ક્વિરલ કેજ ટાઈપ હોય તો સ્કવિરલ કેજ મોટર થઈ ગઈ જો આ સ્લીપરિંગ ટાઈપ રોટર હોય તો આ સ્લીપરિંગ થઈ ગઈ બરાબર બસ આ રીતે હોય છે તો આખે આપણી મોટર કેવી દેખાશે આવી દેખાશે આની અંદર પેક થઈ જશે આ ઉપરથી અહીંયા બોક્સ ને એન્ડ થઈ જશે અહીંયા બોક્સ એન્ડ થઈ જશે એટલે આપણી મોટર આખી તૈયાર થઈ જશે બરાબર આટલી વસ્તુ ઇન્ડક્શન મોટર ની અંદર હોય છે ઓકે